હાય રીના. હાય. બોલ રીના, શું કામ હતું મારું? મને આમ તાત્કાલિક અહીંયા કેમ બોલાવ્યો છે? જો આકાશ, આપણા બેની સગાઈ તો થઈ જ ગઈ છે અને હવે 2-3 મહિનામાં આપણા લગ્ન પણ થઈ જશે, પણ એની પહેલા મારે તને એક વાત કહેવી છે. અરે શું વાત કરવી છે? બે ઝીઝક બોલ ને, કઈ તકલીફ છે? હા, તકલીફ તો છે આકાશ. થોડા વર્ષો પહેલા મારું એક ઓપરેશન કરાવ્યું હતું અને એ ઓપરેશનના અમુક દવાના સાઈડ ઇફેક્ટના લીધે ડોક્ટરે એવું કહ્યું છે કે. શું કહ્યું છે ડોક્ટરે? શું થયું છે? ડોક્ટરે કહ્યું છે કે હું ક્યારેય માં નહીં બની શકું. હે, આ તું કેવી વાત કરે છે? આપણી આટલા વર્ષોથી સગાઈ થઈ ચૂકી હતી અને આટલી જરૂરી વાત તું મને અત્યારે જણાવે છે? તારું ઓપરેશન થયું હતું, આ વાત પણ તે મને ન કરી. આઈ એમ સોરી આકાશ, પહેલાં હું ડરી ગઈ હતી કે જો તને આ વાત કરીશ તો તને હર હંમેશ માટે ખોઈ બેસીશ, પણ મારે ખોટું બોલીને તારી સાથે લગ્ન નથી કરવા, એટલે આજે હું તને સત્ય કહી રહી છું. છોડે બધી વાત, હું તને એમ છતાં પણ સ્વીકારવા માટે તૈયાર છું. ના આકાશ, પણ હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારે તમારી ફેમિલીનું, સમાજનું સાંભળવું પડે, મેળાટોણા સાંભળવા પડે કે એક વાંજળીને ઘરે લઈ આવ્યા છો. એ કેવી વાતો કરે છે તું? આ બધા લોકોની સામે હું લડી લઈશ, તને પ્રેમ કરું છું. આપણે આટલા વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા, એકબીજાને સમજીએ છીએ અને હવે આવી બાબતે હું તને છોડી દઉં? નહીં, આવું ક્યારેય નહીં બને. જો આકાશ, હું તને મારા લીધે પ્રોબ્લેમમાં નથી નાખવા માંગતી. અરે પણ પ્રોબ્લેમ જેવું કંઈ છે જ નહીં, હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે, તો પછી જો બાળક થાવું ન થાવું એ તો નસીબની વાત છે, એ આપણા હાથની વાત નથી. કોઈ નસીબની વાત નથી અને કુદરતે આપણા નસીબમાં હાજ લખ્યું છે, અને એમ પણ હું નથી ઈચ્છતી કે મારા કારણે તું સંતાન વગરનો રહે, એટલે આ મારું ફાઇનલ ડિસિઝન છે અને હવે મને ફોર્સ ના કરીશ. મારું ફાઇનલ ડિસિઝન પણ સાંભળતી જા, હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, નહીં હું લગ્ન નહીં કરું. આકાશ ખોટી જીદ ના કર, અને આપણે છેલ્લી વાર મળી રહ્યા છીએ, હવે આપણે નહીં મળીએ. બાય રીના. રીના મારી વાત તો સાંભળ રીના. આ બેટા આકાશ, આ તારે નોકરીને જવાનો સમય થઈ ગયો ને આ સમય હતો, અત્યારે બહાર ક્યાં ગયો તો? બહાર રીનાને મળવા માટે ગયો હતો. રીનાને મળવા? પણ કેમ? કારણ કે રીનાને એક જરૂરી વાત કરવી હતી. એવી તે કઈ જરૂરી વાત હતી કે તારે અત્યારે મને મળવા જવું પડ્યું? એ જ કે રીના મારી સાથે લગ્ન નહીં કરી શકે. શું? કેમ? કારણ કે એ કહેતી હતી કે રીના હવે માં ક્યારેય પણ નહીં બની શકે. આ તું શું બોલેસ બેટા? રીના ક્યારેય માં નહીં બની શકે એટલે તો પછી આમાં આપણે આગળ નિર્ણય શું લેવાનો? તારે લગ્નની વાત એ નહીં અરે આલે છે. હું નિર્ણય લેવાનો હોય મમ્મી, લગ્નની વાત ચાલુ છે ને તો લગ્ન કરી નાખીશું, એમાં બીજો શું નિર્ણય લેવાનો હોય? ના બેટા, જો રીનાએ આ વાત કરી હોય અને જો આજ હકીકત હોય ને તો અમે તારા લગ્ન રીના સાથે નહીં કરાવીએ, અમે જાણી જોઈને તને કેવી રીતે કૂવામાં ધકેલી દઈએ. બરાબર છે. એવી વાત કરો છો પપ્પા? અરે રીના માં નથી બની શકે એમ એ તો કુદરતી કારણ છે ને, એમાં રીનાનો શું વાંક? કુદરતી કારણ હોય તો બેટા આપણે શું કરવાના? ને જાણે જોઈને તો કાંટા ઉપર પગ મૂકે એ અમે થોડા સહન કરીએ? જો તમે જેવું બોલી રહ્યા છો ને એવું કઈ નથી, ખાલી સામાન્ય વાત છે,
એ માં નથી બની શકે એમ. અને આમ પણ બાળક થવું કે ન થવું એ આપણા હાથની તો વાત નથી ને. સામાન્ય વાત નથી બેટા, અમારા પણ સપનાઓ હોય. અમને કોઈ દાદા દાદી કહીને બોલાવે એવું અમને ન થતું હોય તો અત્યારથી જ એવા સપના જોશો કે રીનાને બાળક નહીં થાય એનું કહેવાનો મતલબ શું થયો? અરે અનાથ આશ્રમમાંથી બાળકને લઈ આવીશું, તમારે તો બાળક જ જોઈએ છે ને. અરે સારા સારા લોકો પણ અનાથ આશ્રમમાંથી બાળકો લઈ લે છે. બેટા આપણું એ આપણું અને પારકું એ પારકું. તું જે બધું બોલે છે ને એ બધું બોલવામાં બહુ આસાન છે, પણ પ્રેક્ટિકલી દીકરા બધું બહુ મુશ્કેલ છે. જ્યારે તું અમારી અવસ્થામાં આવીશ ને ત્યારે તને સંતાનનો મૂળ શું કહેવાય ને એ ખબર પડશે. જો પપ્પા, અમારી સગાઈ થઈ હતી ને એના ઘણા વર્ષો થઈ ગયા છે. હું અને રીના બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ, એટલે અમે બંને એકબીજાને ભૂલી શકીએ એવું શક્ય નથી. હા, એ રીનાને નહીં ભૂલી શકે, આપણી વિરુદ્ધમાં જઈને એને લગ્ન કરશે. જો બેટા, અત્યારે તું જે કંઈ પણ બોલે છે ને એ બધું તું ભાવુકતામાં બોલે છે. થોડું પ્રેક્ટિકલી વિચાર. આ દુનિયાની અંદર ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. આગળનો ફ્યુચરનો વિચાર કર. જેવી રીતે તું અમારો સહારો છો એવી રીતે ભવિષ્યમાં તારો સહારો પણ બનશે. અરે હું લઈ આવીશ ને મારો સહારો, મેં તમને કહી તો દીધું છે પપ્પા. જુઓ, હવે વાત કરવાનો કોઈ મતલબ નથી. હું લગ્ન રીનાની સાથે કરીશ, એટલે રીનાની સાથે જ કરીશ. 100 વાતની એક વાત બેટા, તારો સંબંધ અમે ન્યાની થવા દઈએ અને આ સંબંધ તોડીને જ રહેશું. આપણે અહીંયા લગ્ન નથી કરવા દીકરા, ભૂલી જા તું રીનાને. અરે દુનિયામાં નજર ઉઠાવીને જો, એકથી એક છોકરીઓ તને મળી જશે. તારામાં શું કમી છે? હા, છોકરીઓ તો લાખો મળી જશે, પણ મને મારી રીના નહીં મળે. રીનામાં હું ભારે ગયો છું કે રીના રીના રીના, તારા મા બાપ નથી દેખાતા? રીનાના નામની માળા જપવાનું બંધ કર. કોઈ પણ કાળે અમે તારા લગ્ન રીના સાથે હવે નહીં થવા દઈએ. અરે આ જાણતા અમે તને બધું આવી રીતે તારા લગ્ન કરી દેવાના અમારી રીના સાથે? ભૂલી જા તું રીનાને. આવી ગયો બેટા? હા પપ્પા. જમવાનું તૈયાર છે, જમી લે. હા હું જમી લઈશ, પણ મારે તમને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? આ રીનાબેને આકાશ શેઠને ના પાડી દીધી લગ્નની. કેમ? હું તકલીફ પડી એને? તકલીફમાં તો હું બધું સાંભળતો હતો. આકાશ શેઠ એમ કહેતા હતા કે આ રીનાબેને એમ કીધું કે માં નથી બની શકે એમ. તો સામેથી રીનાએ જ કીધું કે હું લગ્ન નહીં કરું. લે, હા આવું બધું કેમ થઈ ગયું ઘડીકમાં? ખબર નહીં પપ્પા આ બધું શું થઈ રહ્યું છે. અને બીજી વાત એ કે આ શેઠાણી રહ્યા ને એ તો એ પણ ના પાડતા હતા કે આપણે તો ત્યાં લગ્ન નથી કરવા. તો આવું થોડું ચાલે? ના તો પાડે જ ને, જે છોકરીને છોકરા ન થતા હોય લગ્ન કરવાની ના પાડતે. બસ પપ્પા, હું તમને ઓળખું છું કે તમારામાં કેવા વિચાર ભર્યા છે ને. તમને ખબર છે હા આકાશ શેઠના દિલમાં રીના પ્રત્યે કેટલો પ્રેમ છે? અરે એકબીજા વગર જીવી પણ ન શકે. અને આવી વાત આવીને ઊભી છે તો મને લાગે છે કે કંઈક તો કરવું પડશે આપણે. જો બેટા, દુનિયામાં પ્રેમ પ્રેમ કાંઈ હોતું જ નથી. આ બધું ખોટી વાત છે. હા જો પ્રેમ હોત ને, તમારામાં પ્રેમ ભર્યો હોત ને, તો અત્યારે મારી માં જીવતી હોત. તમારા કારણે જ એને આત્મહત્યા કરી, કારણ કે તમે પથ્થર દિલના છો, પથ્થર દિલના. જો બેટા, તારી માએ આત્મહત્યા કરીને એટલે મારા કારણે નતો કરી, એના લખણે મરી. તો અમારે ઉભાઈને બે શબ્દ નહીં કહેવાના? બે શબ્દ? અરે માણસ હોય ને એનાથી જ ભૂલ થાય, જાનવરથી ન થાય. ભૂલ તો તારી માએ જ કરી હતી, તે મરી ગઈ. અને તને એટલું બધું શું છે પેટમાં બળે? આકાશ શેઠ નું, રીના નું, જે હોય પેટમાં બળે જ ને. મારા પેટમાં એના રોટલા જાય છે. જો ભાઈ, આપણે તું ત્યાં છો નોકર, બરોબર? અને ત્યાં કઈ એવા બધા લાગણીના સંબંધ ન બાંધવાના હોય, એ બધું ખોટું છે. નોકર તો હું તમારી નજરમાં છું, બાકી મને તો છે ને એના ઘરનો સદસ્ય હોય ને એવી રીતે રાખે છે. અરે તારી પાસે કામ કઢાવતો બધું કરે છે. જાવા દે ભાઈ, આ બધું ખોટું છે. તમને નહીં સમજાય, તમારી હારે વાત કરવી જ નકામી છે. આને જ મીઠું નથી હસવાનું. નવા બધા પ્રેમના સંબંધ બાંધ્યા કરે ત્યાં.